વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર નામાના મૂળ તત્વો એની અંદર આપણું પાંચમું પ્રકરણ છે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો એકાઉન્ટિંગ ઇક્વેશન એન્ડ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ નાણાકીય હિસાબી પદ્ધતિનો મહત્ત્વનો ઉદ્દેશ નાણાકીય હિસાબો તૈયાર કરવાનો છે આ હિસાબોમાં વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકા સરવાયાનો સમાવેશ કરવામાં આવે છે કંપનીના સ્વરૂપમાં વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના સ્થાને આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે ખૂબ જ અગત્યનો મુદ્દો કંપની સ્વરૂપ હોય તો એમાં વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાના સ્થાને કયું પત્રક તૈયાર કરવામાં આવે છે તો કે આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે વર્ષના અંતે નફા નુકસાન ખાતું બંધ કરીને પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે આ અંગેની વિગતવાર સમજૂતી હવે પછીના પ્રકરણમાં આપેલી છે સામાન્ય રીતે વર્ષના અંતે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે પાકા સરવૈયાના બે અંગો છે પાકા સરવૈયાના બે અંગો છે મૂડી દેવા અને મિલકત લેણા મૂડી એટલે કેપિટલ અને દેવા એટલે લાયબિલિટી અને મિલકતો એટલે એસેટ્સ મૂડી દેવા અને મિલકત લેણા આ બે બાજુઓ છે પાક્કા સરવૈયાની પાક્કું સરવૈયું એક પત્રક છે ધંધાના દરેક વ્યવહારની આખરી અસર તો પાકા સરવૈયા ઉપર દર્શાવેલ અંગો મૂડી અને દેવા તેમજ મિલકતો પર પડે છે કોઈ પણ વ્યવહાર છે એની છેલ્લી અસર મૂડી દેવા અને મિલકત ઉપર થાય દ્વિનોંધીનામાં પદ્ધતિ પ્રમાણે ઉપરના બંને અંગોના સરવાળો હંમેશા સરખો હોય છે એટલે કે મૂડી દેવાનો અને મિલકતોનો પાકા સરવાળાની બે બાજુઓ છે મૂડી દેવા અને મિલકત લેણા બંને બાજુનો સરવાળો હંમેશા સરખો થાય હિસાબી પદ્ધતિની ભાષામાં આ અંગોને મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ તરીકે ઓળખવામાં છે આ અંગે સમીકરણ સ્વરૂપે જો આપણે રજૂ કરવું હોય તો એવી રીતે રજૂ કરી શકાય મિલકતો બરાબર મૂડી વત્તા દેવું એટલે કે એસેટ્સ મિલકતોને ઇંગ્લિશમાં એસેટ્સ કહેશું મૂ બરાબર એસેટ્સ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લાયાબિલિટીસ કેપિટલ એટલે મૂડી અને લાયાબિલિટીસ એટલે દેવું એને શોર્ટમાં લખવું હોય ટૂંકમાં લખવું હોય તો એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ એ બરાબર સી વત્તા એલ આ હિસાબી વ્યવહારો રજૂ કરવાની અમેરિકન પદ્ધતિ છે અને આ આધુનિક અભિગમ છે એ સીગોલ ટુ સી પ્લસ એલ એ સમીકરણમાં રજૂ કરવાની અમેરિકાની આ પદ્ધતિ છે અને અત્યારનો જે આધુનિક વિચારધારા છે એ આ છે પ્રણાલિકાગત અભિગમમાં એટલે કે જૂનો જે આપણો અભિગમ છે વિચારધારા છે વ્યક્તિના ખાતા માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતાના નિયમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ અભિગમમાં ઉપરના નિયમોના આધારે આમનો નોંધો શરૂ કરીને આમ નોંધોથી શરૂ કરીને છેલ્લે નાણાંકીય હિસાબો તૈયાર કરવામાં આવે છે અને જેમાં છેલ્લે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે હિસાબી સમીકરણમાં વ્યવહારની સીધી અસર પાકા સરવૈયામાં થાય છે ટૂંકમાં કેવું હોય તો જે આપણું હિસાબી સમીકરણ છે એકાઉન્ટિંગ ઇક્વેશન છે એ એવું બતાવે છે કે ધંધામાં કોઈ પણ આર્થિક વ્યવહાર થશે તો એ બરાબર સી પ્લસ એલ જ થવાનું મતલબ કુલ મિલકતો બરાબર મૂડી અને દેવું થશે આ સમીકરણ એવું કહેવા માગે છે કે ધંધામાં કોઈ પણ પ્રકારનું જે આર્થિક વ્યવહાર થશે તો એને કારણે હંમેશા મિલકતો બરાબર મૂડી વત્તા જવાબદારી થશે એની આપણે સમીકરણમાં અસર આપશું તો હંમેશા જેટલી કુલ મિલકતો હશે બરાબર મૂડી અને દેવાનો સરવાળો કરીશું એટલો જ થવાનો હવે આ બાબત આપણે આમ નોંધો લખી હિસાબ આપણે વ્યવહારો જોતા જઈએ આમ નોંધો લખીએ અને એની સમીકરણ ઉપર કેવી અસર થાય છે એ જોતાં જઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વ્યવહારોની હિસાબી સમીકરણ ઉપર કેવી અસર થાય છે કેવી રીતે એ બરાબર સી પ્લસ એલ હંમેશા સરખું જ રહીએ જેટલી કુલ મિલકતો હોય બરાબર મૂડી અને જવાબદારી કેવી રીતે સરખા થાય આ સમીકરણ એવું કહે છે કે જેટલી કુલ મિલકતો હોય એના બરાબર હંમેશા મૂડી અને દેવાનો સરવાળો હોય તો જોઈએ આપણે પહેલો વ્યવહાર છે રૂપિયા પચાસ હજાર રોકડા લાવી ધંધો શરૂ કર્યો એની આમ નોંધેવી થશે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા પચાસ હજાર હવે આનાથી શું થયું ધંધામાં રોકડ આવી એટલે રોકડ વધી અને બીજું માલિક ધંધામાં લાવ્યો છે એટલે મૂડીમાં વધારો થયો એટલે મૂડી વતી રોકડ આપણી મિલકત છે ચાલુ મિલકત તો રોકડ પચાસ હજાર રૂપિયા મિલકતોમાં પચાસ હજાર ધંધામાં આવી પચાસ હજાર વધી તો સામે આપણે જોઈશું તો મૂડી છે મૂડી પચાસ હજાર વધી દેવામાં હજી કોઈ વધારો નથી થયો એટલે આપણે ઝીરો રાખ્યો છે તો મિલકતનો સરવાળો પચાસ હજાર થયો સામે મૂડી અને દેવા બાજુનો સરવાળો કરશું તો પણ પચાસ હજાર રૂપિયા જ થાય છે બીજો વ્યવહાર છે રૂપિયા દસ હજારનું ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર ધંધામાં આવશે ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા દસ હજાર અસર જોઈએ આપણે ફર્નિચર એટલે મિલકત આવી બીજું રોકડ એટલે એક એક મિલકતમાં વધારો થયો તો બીજી મિલકતમાં એટલો જ ઘટાડો થયો અસર જોઈએ મિલકતોમાં તો કે રોકડ આપણી પાસે પચાસ હજાર હતી ધંધામાં ફર્નિચર ખરીદ્યું દસ હજારનું એટલે રોકડ ઘટીને થઈ ગઈ ચાલીસ હજાર પચાસમાંથી દસ ગયા તો ચાલીસ વધ્યા મિલકતોમાં જુઓ તમે પછી ફર્નિચર વધારાને ધંધામાં આવ્યું દસ હજાર રૂપિયા તો ચાલીસ વત્તા દસ હજાર કુલ પચાસ હજાર રૂપિયા થઈ ગયા મતલબ એક મિલકત ઘટી તો સામે બીજી મિલકત ફર્નિચર છે ધંધામાં આવ્યું રોકડ ઘટી ફર્નિચર આવ્યું દસ હજારનું દસ હજાર રોકડ ઘટી તો પાછા પચાસના પચાસ થઈ ગયા મિલકત આનાથી મૂડી ઉપર કોઈ અસર નથી થતી કારણ કે આમનંદમાં ક્યાંય મૂડી શબ્દ નથી આવતો તો મૂડી પચાસ ની પચાસ દેવા ઉપર કોઈ અસર નથી થતી દેવા જીરો જીરો છે પચાસ હજારની પચાસ હજાર મૂડી મતલબ મિલકતો જેટલી છે એટલું જ સામે મૂડી અને દેવા રીએ છે પચાસ હજાર ત્યાર પછીનો ત્રીજો વ્યવહાર જોઈએ રૂપિયા બાર હજારનો માલ રોકડેથી ખરીદ્યો ખરીદ ખાતે ઉધાર રૂપિયા બાર હજાર તે રોકડ ખાતે જમા બાર હજાર ધંધામાં બાર હજારનો માલ આવ્યો સ્ટોકમાં વધારો થયો મિલકત વધી સામે બીજી મિલકત છે રોકડ ઘટી ગઈ બાર હજાર રૂપિયા રોકડ ધંધામાંથી ગઈ હવે આપણે જોઈએ એની અસર મિલકતોમાં આપણી પાસે રોકડ ચાલીસ હજાર હતી બીજા વ્યવહાર સુધી ચાલીસ હજાર હતી એમાંથી વળી ખરીદી બાર હજારની કરી એટલે અઠ્યાવીસ હજાર રૂપિયા રોકડ રહી ફર્નિચર આપણી પાસે ખરીદેલું પડ્યું છે દસ હજારનું વધારો થયો સ્ટોકમાં બાર હજાર રૂપિયા રોકડ ઘટી બાર હજાર સામે સ્ટોક બાર હજારનો વધી ગયો તો પચાસ હજારના પચાસ હજાર મિલકતો રહી મૂડી ઉપર કોઈ અસર નથી થતી આપણે મૂડીને પચાસની પચાસ જ રાખી દેવું હજી કાંઈ છે નહીં ઝીરો છે એટલે જેટલી મિલકતો છે સામે એટલું જ છે બરાબર મૂડી અને જવાબદારી રહે છે દેવું રહે છે ચોથો વ્યવહાર રૂપિયા આઠ હજારનો માલ બ પાસેથી ખરીદ્યો આ વ્યવહાર શાખનો છે ખરીદ ખાતે ઉધાર રૂપિયા આઠ હજાર તે બ ખાતે જમા રૂપિયા આઠ હજાર ધંધામાં માલ આવ્યો હવે બ છે એ આપણો લેણદાર થઈ ગયો એટલે દેવું છે એક તો માલ આવ્યો એટલે મિલકતમાં વધારો થયો સામે બાજુ દેવામાં આઠ હજારનો વધારો થયો હવે એની અસર જોઈએ આપણે મિલકતો રોકડ આપણી અઠ્યાવીસની અઠ્યાવીસ રૂપિયા કારણ કે શાક ઉપર માલ ખરીદ્યો છે રોકડ ઉપર એની કોઈ અસર નહીં આવે સ્ટોક આપણો બાર હજારનો હતો એમાંથી ખરીદી કરી એટલે વધારાનો બીજો આઠ હજારનો આવ્યો એટલે વીસ હજારનો સ્ટોક થયો ફર્નિચર દસનું દસ છે કુલ મિલકતોમાં અઠ્યાવીસ વધતા વીસ દસ તો જોશું તો અઠ્ઠાવન હજાર થાય છે સામે મૂડી પચાસ હજાર છે અને સામે લેણદારો દેવું એટલે લેણદારો લેણદારો આઠ હજારના વધ્યા આઠ હજારમાં વધારો થયો દેવામાં એટલે પચાસ હજાર મૂડી વત્તા આઠ હજાર બીજા એટલે અઠ્ઠાવન હજાર રૂપિયા થયા આપણું સૂત્ર એવું કે છે જેટલી કુલ મિલકતો હોય બરાબર મૂડી અને દેવાનો સરવાળો થાય તો અઠ્ઠાવન જો મિલકતો થાય છે તો સામે અઠ્ઠાવન હજાર મૂડી અને દેવાનો સરવાળો થાય છે ત્યાર પછી પાંચમો વ્યવહાર રૂપિયા સાત હજારનો માલ દસ હજારમાં રોકડેથી વેચ્યો સાત હજારનો માલ હતો દસ હજારમાં આપણે રોકડેથી વેચ્યો છે તો ધંધામાં રોકડ આવશે દસ હજાર તે વેચાણ ખાતે જમા દસ હજાર કારણ કે આમાં નફો છે ત્રણ હજાર એ માલનો નફો છે વેપાર ખાતે નીકળે એટલે નફાની નોંધ આયા નહીં કરીએ ઓટોમેટિક વેપાર ખાતામાંથી નફો નીકળશે પણ મિલકત વેચીએ કે ખરીદીએ તો જે કંઈ નફો કે ખોટ હોય એની અસર આપવી પડે તો રોકડ આવી દસ હજાર વેચાણ થયું દસ હજાર સમજવાનું રોકડ વધી વેચાણ કર્યું એટલે રોકડ આવી દસ હજાર રૂપિયા માલ ઘટ્યો તો રોકડ જોઈએ આપણે મિલકતોમાં જોઈએ રોકડ અઠ્યાવીસની અઠ્યાવીસ વત્તા વેચાણ કર્યું દસ હજારનું અઠ્યાવીસ વત્તા દસ હજાર ટોટલ આડત્રીસ હજાર થયા સ્ટોક હતો વીસ હજાર એમાંથી આપણે સાત હજાર રૂપિયા વેચાણ કિંમત મૂળ કિંમત બાદ કરીએ વેચાણ કર્યું સાત હજાર તો તેર હજાર થયા આડત્રીસ હજાર રૂપિયા રોકડ છે સ્ટોકમાં વીસમાંથી સાત હજારનો સ્ટોક માલનો સ્ટોક ગયો એટલે તેર હજારનો સ્ટોક રહ્યો ફર્નિચર દસ હજાર સરવાળો કરશું તો એકસઠ હજાર રૂપિયા થશે હવે મૂડીમાં જોઈએ મૂડી પચાસ હજાર હતી જો નફો થાય તો મૂડી વધે તો ત્રણ હજારનો નફો થયો તો એનાથી મૂડીમાં વધારો થશે તો વત્તા વેચાણનો નફો કર્યો ત્રણ હજાર એટલે એ ત્રેપન હજાર છે આપણું દેવું આઠ હજાર છે ત્રેપન વત્તા આઠ કરીએ તો એકસઠ થશે તો મિલકતો એકસઠ હજાર થાય છે સામે મૂડી અને દેવા છે એ પણ ત્રેપન વત્તા આઠ કરીએ તો એકસઠ થાય છે એટલે આ જે સમીકરણ છે હિસાબી સમીકરણ એમાં એવું કહેવા માગે છે કે ધંધાની અંદર કોઈ પણ પ્રકારનું આર્થિક વ્યવહાર થાય તો એને કારણે ધંધાની કુલ મિલકત તો બરાબર ધંધાની મૂડી વધતા જવાબદારી એટલે કે દેવું થશે તો આપણે પાંચ વ્યવહારો જોયા આજે એના ઉપરથી આપણને ખબર પડી કે ધંધાની અંદર કોઈપણ વ્યવહાર થશે તો મિલકતોમાં જેટલો વધારો થાય એટલો જ સામે મૂડી અને જવાબદારીનો સરવાળો થવાનો આ સમીકરણ દ્વારા એવું કહેવા માગીએ <એશે> છીએ